विद्यार्थी मित्रों बोला प्रणोद प्राण आज आप धोरण 11 एसपी ની અંદર આપણો સેકન્ડ બીજો પાઠ છે કંપની સેક્રેટરી જે આપણો પાઠ ચાલુ છે એમાં આજે તમને ટૂંકનો આ પ્રશ્ન શોર્ટ નોટ ની અંદર પૂછાય છે 3 માર્ક માટે 3 માર્ક ની આપણી આ ટૂંકનો આ પ્રશ્ન ખૂબ મહત્વનો છે પ્રશ્ન આપ્યો છે કે સેક્રેટરીની નિમણૂક અંગે કાનૂની જોગવાઈઓ જણાવો મિત્રો આપણે આપ જાણો છો કે કંપનીમાં જો કોઈ સૌથી મહત્વનું કોઈ કાર્ય હોય તો એના સેક્રેટરીનું છે કોઈ પણ કંપની માટે એનો સેક્રેટરી છે એ એનો મુખ્ય કાર્યકર્તા કહેવાય કંપનીમાં તમામ વહીવટી કાર્યો જે કરવામાં આવે છે એ કંપની સેક્રેટરીએ કરવાના હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણી કંપનીમાં જે અતિ મહત્વનું કાર્ય કરે છે તમામ વહીવટી કાર્ય કરે છે તો એ સેક્રેટરીની નિમણૂક કરવા માટે કાનૂની જોગવાઈઓ કઈ છે એને આપણે આ ટૂંકમાં સમજવાની છે તો કંપની સેક્રેટરીની નિમણૂક કઈ રીતે કરવી નિમણૂક કરવામાં તમારે શું ધ્યાનમાં રાખવું એને આપણે અહીંયા લઈએ છીએ તો મિત્રો પહેલો જ પોઈન્ટ આપેલો છે કે કોઈ પણ કંપની હોય કંપનીની અંદર કોણ મળે 5 કરોડ કે તેના કરતા વધુ હોય કોઈ પણ જાહેર કંપની હોય તો અથવા ખાનગી કંપની હોય એની કબડ કંપની શરૂ કરવા માટે એની કબડ 5 કરોડ કે તેથી વધુ હોય તો આવી કંપનીમાં ફરજિયાતપણે સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત છે આના માટે આપણો કાયદો છે 1956 કંપની ધારો અને 2013 નવો કંપની ધારો તો આ બંને કાયદાની જોગવાઈ મુજબ 1956 નો કંપની ધારો અને 2013 નો નવો કંપની ધારો આવ્યો આ જોગવાઈ મુજબ જે કંપની કુલ મળે 5 કરોડ કે 5 કરોડ કરતા વધુ હોય એવી કંપનીમાં સેક્રેટરીની નિમણૂક કરવી એ ફરજિયાત છે તો પહેલો પોઈન્ટ બરાબર ધ્યાન રાખજો નંબર 2 જીવંત વ્યક્તિની નિમણૂક સેક્રેટરી તરીકે વ્યક્તિમાં જે વ્યક્તિઓ જીવંત છે જીવન છે મતલબ કે આપણે બધા માણસો કુદરતી વ્યક્તિઓ જેનો જન્મ છે આવી જીવંત વ્યક્તિ હોય એની માત્ર નિમણૂક કરી શકાય યાદ રાખજો માત્ર ને માત્ર કુદરતી વ્યક્તિ આપણે બધા જીવંત વ્યક્તિઓ માણસો સેક્રેટરી તરીકે વ્યક્તિમાં ક્યારે કોઈ પેઢી સંસ્થા એકમ એની નિમણૂક ક્યારે કરી શકાય નહીં મહત્વનો સૌથી પોઈન્ટ કોઈ પેઢી સંસ્થા કે એકમ એને સેક્રેટરી તરીકે નિમણૂક ન કરી શકાય આ પોઈન્ટ પણ મહત્વનો પોઈન્ટ છે મિત્રો તમે માત્ર જીવંત વ્યક્તિની નિમણૂક કરી શકો કોઈ સંસ્થા હોય કોઈ પેઢી હોય કોઈ એકમ હોય આવા કોઈ પણ નિમણૂક સેક્રેટરી તરીકે કરી શકાતી નથી આપણી બીજી અને મહત્વની જોગવાઈ તો માત્ર ને માત્ર જીવ
જીવંત વ્યક્તિનો સમાવેશ જ તમે આ કરી શકશો. પોઈન્ટ નંબર 3, તમે જે વ્યક્તિને સેક્રેટરી તરીકે નિમણૂક આપો છો આ વ્યક્તિ કાયદાની દ્રષ્ટિએ કરાર કરવા માટે યોગ્ય હોવો જોઈએ. કરાર કરવા માટે યોગ્ય હોય એટલે ભારતીય નેગોશિયેબલ એક્ટ, ભારતીય કાયદાની જોગવાઈ મુજબ જે વ્યક્તિ કરાર કરવા માટે સમર્થ છે, કોઈ પણ કરાર કરવા માટે જે યોગ્યતા ધરાવે છે, જેના માટે કાયદાની જોગવાઈ છે નેગોશિયેબલ એક્ટ. તો નેગોશિયેબલ એક્ટ હેઠળ જે વ્યક્તિઓ સગીર હોય, અસ્થિર મગજની હોય, આવા વ્યક્તિઓ નાદા હોય, સગીર અસ્થિ મગજની હોય, નાદા વ્યક્તિ હોય, આવી વ્યક્તિઓ કરાર કરવા માટે લાયક નથી. સગીર વ્યક્તિ એટલે જેની ઉંમર 18 વર્ષથી ઓછી હોય, કરાર કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. તો 18 વર્ષ કરતા નાની ઉંમરનો વ્યક્તિ હોય એ સગીર વ્યક્તિ કહેવાય. નાદા જેને કાયદા દ્વારા આર્થિક રીતે અનબેલેન્સ કર્યો છે, કાયદા દ્વારા જેને સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે નાદારી, તો આવા નાદાર વ્યક્તિને આપણે સેક્રેટરી તરીકે નિમણૂક કરી શકાય નહીં. અને અસ્થિર મગજની વ્યક્તિ હોય જેને સિવિલ સર્જન દ્વારા, સરકારી હોસ્પિટલો દ્વારા માનસિક અસ્વસ્થ ગણ્યો છે, તો આવા અસ્થિર મગજની વ્યક્તિ ને આપણે સેક્રેટરી તરીકે રાખી શકાય નહીં. ફાઇનલી તો મિત્રો આ આપણો પોઈન્ટ નંબર 2-3 નંબર સોરી. નેક્સ્ટ, ઇન્ડસ્ટ્રી ઓફ કંપની સેક્રેટરી સંસ્થા. આપણા ભારત દેશની અંદર પહેલા આની જરૂરિયાત નહોતી, કારણ કે પહેલાનો સમય કેવો હતો, એમાં ધંધાકીય એકમનું સ્વરૂપ નાનું હતું, વ્યક્તિગત માલિકી, ભાગીદારી, પેઢી, કંપની હોય તો બહુ મર્યાદિત. પણ જેમ આપણા દેશનો આર્થિક વિકાસ થયો, આપણા દેશમાં મોટી મોટી કંપનીઓ શરૂ થઈ, લિમિટેડ કંપનીઓ, મલ્ટીનેશનલ કંપનીઓ, વિશ્વ લેવલની કંપનીઓ, એ લોકો ભારતમાં ઉદ્યોગ ધંધાની શરૂઆત કરી. તો પરિણામ એ આવ્યું કે હવે આપણે ભારતમાં કોઈ પણ સામાન્ય કંપની હોય એની કેપિટલ 5 કરોડ થી વધુ જોઈએ. અને સામાન્યમાં સામાન્ય કંપની હોય એની કેપિટલ તમે જુઓ 10 કરોડ, 50 કરોડ, 100 કરોડ સામાન્ય હોય. તો આપણા કંપનીમાં આટલા બધા ધંધાકીય એકમોનો વિકાસ થયો, ધંધાકીય એકમનો વિકાસ થયો, તો હવે આ કંપનીનું મેનેજમેન્ટ કેમ કરવું? એ મેનેજમેન્ટ કરવા માટે તમારે ખાસ આપણા ભારતમાં સંસ્થા કાયદે છે, ઇન્ડસ્ટ્રી ઓફ કંપની સેક્રેટરી સંસ્થા, જે ભારતની અંદર સેક્રેટરીને બનાવવા માટે તાલીમ આપતી એક કાયદેસરની સંસ્થા છે. આપણે કેમ કોઈને ભણવું હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભણી શકો, એમએસ યુનિવર્સિટીમાં ભણી શકો, ભાવનગર યુનિવર્સિટીમાં ભણી શકો, વિશ્વ લેવલની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણી શકો, એમ સેક્રેટરી તૈયાર કરવાની આપણા ઇન્ડિયા લેવલની સારામાં સારી સંસ્થા છે ઇન્ડસ્ટ્રી ઓફ કંપની સેક્રેટરી. આ સંસ્થાની અંદર તમારે પ્રમાણપત્ર તમને મળેલું હોવું જોઈએ કે તમે સેક્રેટરી તરીકેનો અભ્યાસ સારો કર્યો છે, વ્યવસ્થિત કર્યો છે, ને તમને અભ્યાસ સરસ કર્યો છે, તો આ સંસ્થા તમને પ્રમાણપત્ર આપે. આ પ્રમાણપત્ર આપવા માટે ખૂબ જરૂરી છે મિત્રો. આ પ્રમાણપત્ર મળે પછી તમે કંપનીમાં તમારું કાર્ય તમે કરી શકો. તો સેક્રેટરી બનવા માટેના પ્રાથમિક લાયકાતોમાં પણ આપણે ગણી શકો કે ઇન્ડસ્ટ્રી ઓફ કંપની સેક્રેટરી, આ સંસ્થાની અંદર તમને પ્રમાણપત્ર આપવામાં આવેલું હોવું જોઈએ. પછી કહીએ કે ઓછામાં ઓછું સ્નાતક,
જે વ્યક્તિ કંપનીમાં સેક્રેટરી બનવા માંગે છે એની લાયકાત કેટલી હોવી જોઈએ? શૈક્ષણિક લાયકાત. યાદ રાખજો, પહેલાના સમયમાં શૈક્ષણિક લાયકાતોને મહત્વ આપવામાં આવતું નહીં. ઓછું ભણેલો વ્યક્તિ હોય ને એ કંપનીનો સંચાલક બની જતો, કંપનીમાં મેનેજર બનાવી દેતા, જેને આપણે જૂનવાણી ભાષામાં કહી મોની ધામ સેંડો ગુમાસ્તો. તો પહેલાના વખતમાં ઉત્પાદન ઓછું, વેચાણ ઓછું, વ્યવહારો મર્યાદિત હતા. તો એ સમયે કંપનીનું મેનેજમેન્ટ કરવા માટે, સંચાલન કરવા માટે કોઈ વિશિષ્ટ જ્ઞાન ધરાવતી, શૈક્ષણિક લાયકાત ધરાવતી વ્યક્તિની જરૂરિયાત પડતી નહીં. પણ જેમ જેમ સમય પસાર થયો, હરીફાઈઓ વધતી ગઈ, હરીફાઈઓ લેવલ વધી ગયું, પરિણામો થયું કે હવે એટલી બધી હરીફાઈ વધી કે હવે આપણી કંપનીનું અસ્તિત્વને ટકાવવું હોય તો એ કંપનીમાં જે સેક્રેટરી હોય એની પાસે ચોક્કસ લાયકાત હોવી જોઈએ, એની પાસે એજ્યુકેશન હોવું જોઈએ. એજ્યુકેશન છે એની જરૂરિયાત હોય, તો એજ્યુકેશનની જરૂરિયાત હોય છે એટલે હવે આપણે મિનિમમ લાયકાત નક્કી કરી કે તમારે કોઈ પણ કંપનીમાં સેક્રેટરી બનવા માટે વ્યક્તિ ઓછામાં ઓછું સ્નાતક, સ્નાતક એટલે ગ્રેજ્યુએટ. જો તમે કોમર્સ લાઈન પસંદ કરો તો કોમર્સ ની અંદર એ વ્યક્તિ ઓછામાં ઓછો બીકોમ હોવો જોઈએ. બીકોમ તરીકે વ્યક્તિ હોય કોમર્સમાં એને ગ્રેજ્યુએટ કહેવાય. જો વ્યક્તિ આર્ટ્સ કરેલું હોય તો એ વ્યક્તિ બીએ હોવો જોઈએ, બેચલર ઓફ આર્ટ્સ, પેલું બેચલર ઓફ કોમર્સ. અને જો વ્યક્તિ સાયન્સમાં હોય તો એ બીએસસી, બેચલર ઓફ સાયન્સ. તો બેચલર ડિગ્રી જેને આપણે ગ્રેજ્યુએટની ડિગ્રી કહી શકાય. તો અત્યારના સમયમાં કંપનીની અંદર તમારે સિગ્રેટ તરીકે કાર્ય કરવું છે તો ઓછામાં ઓછું તમે કાં બીકોમ હોવા જોઈએ, કાં બીએ હોવા જોઈએ, કાં બીએસસી હોવા જોઈએ. અને હજી એક વાત અંતર રીતે કહો તો બીકોમ કોમર્સ ગ્રેજ્યુએશન છે જેને કર્યું હોય એને વધુ પસંદગી આપવામાં આવે, પ્રથમ પસંદગી મળે. અને કોમર્સમાં જેને ગ્રેજ્યુએશન કર્યું હોય એને ધંધાકીય એકમનો વ્યવહારિક જ્ઞાન હોય. હવે જે લોકો આર્ટમાં ગ્રેજ્યુએશન કરે, બીએ કર્યું હોય, ભલે એનો વિષય ગમે એની પાસે જે જ્ઞાન કેવું છે, બીએ વાળા પાસે કલાત્મક સર્જન, એની પાસે આર્ટ છે, કલા છે, આવડત છે, વ્યવહારનું જ્ઞાન નથી, ધંધાકીય એકમનું જ્ઞાન એની પાસે ન હોય. આ સામાન્ય મારો મંતવ્ય છે, કારણ કે આ આ જ રીતે ધંધાકીય એકમનું વ્યવહારિક જ્ઞાન કોની પાસે હોય, ધંધાકીય એકમનું ભણે છે કોણ? કોમર્સ વાળા, આપણે બધા લોકો. બીકોમ વ્યક્તિની પહેલી પસંદગી કરવામાં આવે. બીએસસી વાળો વ્યક્તિ હોય એ સાયન્સ નો હોય, એને વિજ્ઞાનના નિયમો ખબર હોય, સિદ્ધાંતો ખબર હોય, પણ ધંધાકીય એકમના જ્ઞાન અને નિયમો હોય એને તો ખ્યાલ ન આવે. તો બીએ અને બીએસસી કરતા બીકોમ વાળી વ્યક્તિ છે એની પસંદગી પહેલા કરવામાં આવે. તો મિત્રો, અહીંયા તમે ઓછામાં ઓછા ગ્રેજ્યુએટ હોવા જોઈએ, આ તમારી પ્રાથમિક લાયકાત. પછી કહે છે સંચાલક છેલ્લો પોઈન્ટ, સંચાલક મંડળ સમક્ષ ઠરાવ પસાર કરી અને 60 દિવસમાં આની નોંધણી કરાવવી ફરજિયાત છે. યાદ રાખજો, કંપનીના સેક્રેટરીની નિમણૂક એને બહાલી, નિમણૂક એટલે બહાલી આપવી, મંજૂરી આપવી. મંજૂરી કોણ આપી શકે? કે જે કંપનીના સંચાલકો છે, જે કંપનીનો મેનેજમેન્ટ કરે છે. તો આવા સંચાલકોની સભા બોલાવવામાં આવે, સંચાલકોની સભા બોલાવો, એને સંચાલક મંડળની સભા કરે. આ સંચાલક મંડળની સભામાં બધા સંચાલકો સમક્ષ જે વ્યક્તિને કંપનીમાં સેક્રેટરી તરીકે રાખવા માંગીએ છીએ એનું નામ રજૂ કરવામાં આવે.
કે ભાઈ એવો લેખિત રજૂઆત હોય એને ઠરાવ કહેવાય કે ભાઈ ફલાણી મિસ્ટર એક્સ નામની વ્યક્તિ જે કંપનીમાં સેક્રેટરી કાર્ય કરવા માંગે છે એની આટલી ગ્રેજ્યુએશન લાયકાત છે આટલો અનુભવ છે ફલાણ એની જે કંઈ વિશેષતા હોય એ બધું લેખિત સ્વરૂપમાં ઠરાવ સ્વરૂપમાં પસાર કરી અને એને મંજૂરી આપવા માટે સંચાલકોની સહમતિ લેવામાં આવે જો સંચાલકોને સહમતિ આપે તો જ એ પોતે આ ઠરાવ મંજૂર થાય અને સંચાલકોની મંજૂરી મળે ઠરાવ પસાર થઈ જાય અને 60 દિવસની અંદર ઠરાવ પસાર કર્યાના 60 દિવસમાં તમારો ઠરાવ પસાર થાય અને 60 દિવસની અંદર મોડામાં મોડો તમારી કંપનીમાં આ વ્યક્તિને સેક્રેટરી તરીકે નિમણૂક આપી દેવી પડે જો 60 દિવસની ઉપરનો સમય રહ્યો જાય તો પેલેથી ફરીથી વૃદ્ધિ કરવી પડે તો વિદ્યાર્થી મિત્રો આપણે બહુ સરસ જાણી પૂર્ણ નથી કે કોઈ પણ કંપનીમાં સેક્રેટરીની નિમણૂક માટેની જોગવાઈઓ તો આટલી જોગવાઈઓ બેંક છે કોઈ જોગવાઈઓ 6 જોગવાઈઓ છે સુકનોન પરીક્ષામાં પૂછાય 2 જોગવાઈ લખો એનો 1 માર્ક 6 જોગવાઈ લખો એના 3 ત્રણ માર્કની સુકનોનમાં આ જોગવાઈ પૂછાઈ શકે તો ભાગોનો હતો તમને સમજાઈ ગયું હશે બધાને અને વિડીયોને બરાબર સમજવા માટે તમે હેડફોનનો ઉપયોગ કરો અથવા હેન્ડપેનનો ઉપયોગ કરો જેમ કે અહીંથી બનાવેલો વિડીયો હોય સંસ્થાએ મહેનત કરી છે અમે મહેનત કરી છે શિક્ષકોએ તો તમારા સુધી બરાબર રીતે પહોંચે તમે એને બરાબર સમજી શકો તો તમે એને ભણી શકશો તો હેન્ડપેનનો ચોક્કસ ઉપયોગ કરજો થેન્ક યુ વેરી મચ